नमस्कार विद्यार्थी मित्रों, हूँ हंसा दर्जी, श्री सरस्वती शिशु मंदिर प्राथमिक शाला खैरावती, आप सभी नु हार्दिक स्वागत करूँ छू। आज अपने धोरण त्रण नी अंदर विषय छे कलशोर, अने कलशोर में पाठ चाले छे अत्यारे हमें शुरू करवानुं छे रंगबेरंगी मसालू। मसालू ए नाम तमे बधाए सांभळ्युं हशे, कारण के तमे बधा रसोड़ा में जता हशो मम्मी नी साथे तमे रसोड़ा में जाओ छो त्यारे मम्मी कोईपण दाळ शाकनो वघार करती होय तो तमे जोता हशो। અને મસાલાની અંદર મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, લીંગ, અજવો આ બધા મસાલા અંદર હોય છે અને મમ્મી દાળશા વઘારતી હોય છે, તમે જોયેલું છે। તો અત્યારે આપણે એના માટે ગીત છે જે આપણે ગાઈએ છીએ। આવ્યું રીંગણ આવ્યા ટમેટા, આવ્યું રીંગણ આવ્યા ટમેટા, પુલાવ સાથે આવ્યા બટેકા, પુલાવ સાથે આવ્યા બટાકા, ધોઈ સુધારી બાપી લીધા, ધોઈ સુધારી લીધા બાપી, કઢાઈમાં તો તેલ નાખી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બાર, સુગંધ પહોંચી ઘરની બાર, હળદર ને મરચું ભભરાવી, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદ ની આવે સવારી, થઈ ગયું લોશક તૈયાર, થઈ ગયું લોશક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર, જમવા આવો સૌ દોસ્તાર, આવ્યું રીંગણ આવ્યા ટમેટા, પુલાવ સાથે આવ્યા બટાટા, ધોઈ સુધારી લીધા બાપી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદ ને આવે સવારી, થઈ ગયું લોશક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બે વખતે ગીત ગાયું જેથી તમને એનો રાગ ફાવી જાય। તો આ શાકભાજી, શાકભાજીની આમાં વાત છે જેનો આપણે પ્રત્યક્ષ બતાવી અને એનો પરિચય કરાવીશું। આવ્યું રીંગણ આવ્યા ટમેટા, આવ્યું રીંગણ આવ્યા ટમેટા, પુલાવ સાથે આવ્યા બટાકા। મમ્મી શાક બનાવતી હોય તો રીંગણ, ટમેટા, બટાકા, ફ્લાવર એ બધા આવે છે। ધોઈ સુધારી લીધા બાપી, મમ્મી જ્યારે શાકભાજી સમારતી હોય છે અને શાક બનાવવાનું હોય છે પહેલાં મમ્મી શું કરતી હોય છે તો શાકભાજી સુધારે છે, ધોઈ લે છે, અને ધોયા પછી ગેસ પર આપણે મમ્મી કુકર કે તપેલી મૂકતી હોય છે અને એની અંદર તેલ નાખે છે। શું નાખે છે? તેલ નાખે છે। તેલ નાખી અને રાઈ અને હિંગથી શું કરવાનું હોય છે? વઘાર, અને પછી વઘાર કરીએ છીએ અને એની અંદર મસાલા કરીએ ત્યારે સુગંધ એટલી બહુ સરસ આવતી હોય છે કે આપણે આજુબાજુમાં પડોશી હોય એમને પણ ખબર પડતી હોય છે કે આમના ઘરે શાકનો વઘાર થયો। હળદરને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારે। હળદર અને મરચું અને મસાલા જ્યારે આપણે કરતા હોય છે ત્યારે પહેલાં શાક કેવું હોય છે બનાવ્યા પહેલાં અને પછી શાક કેવું થઈ જાય છે તો જાણે કે રંગ સ્વાદની આવી સવારે, થઈ ગયું લોક શાક તૈયાર, શાક સુધારી બાકી અને બાફવા મૂકવાનું વઘાર્યા પછી, અને એ પછી એ શાક તૈયાર થઈ જાય છે। શાક તૈયાર થઈ જાય છે એટલે કે પોતાના મિત્રોને બોલાવે છે કે લોક શાક તૈયાર થયું, જમવા આવો। તો આ રીતનું ગીત હતું। આપણે અલગ અલગ શાકભાજી દોરેલા છે, અત્યારે આપણે પ્રત્યેક શાકભાજી બતાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાકભાજીનું અને મસાલાને લગતું ગીત ગાયું, અત્યારે આપણે આ કાર્ડ દ્વારા શાકભાજીનો પરિચય કરાવીએ। તો આ શાનું ચિત્ર છે? રીંગણનું। રીંગણનું શું બને? તો રીંગણની શાકભાજી બને, રીંગણનો ઓળો બને, અને તમારી મમ્મી બનાવતી હશે તો આ છે રીંગણ। એ પછી છે આ કોબીજ, કોબીજનું શું બને? કોબીજની શાકભાજી પણ બને અને કોબીજનું કચુંબર પણ બને, અને એ કોબીજનું કચુંબર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે। અને આ છે ડુંગળી, શું છે? ડુંગળી, તો ડુંગળીની શાકભાજી પણ બને, ડુંગળી કાચી પણ ખવાય, અને ડુંગળીનું પણ કચુંબર આપણે બનાવતા હોઈએ છીએ। એ પછી છે આ કોથમીર, તમે કોઈ પણ દાળ શાક નાખો એટલે આપણે પાછળથી કોથમીર આપણે નાખતા હોય છે, અને શાકભાજી કે દાળ શાકનો એ જે શોભા હોય છે એ કોથમીર દ્વારા વધી જતી હોય છે। આ છે કારેલા, શું છે? કારેલા, કારેલા સ્વાદમાં
કડવા હોય છે. લગભગ બાળકોને ભાવતા હોતા નથી, પરંતુ કારેલા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા ગણાય છે. આ છે કાકડી. કાકડીનું શું બને? કાકડીનું કચુંબર બને, અને કાકડી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે. એ પછી જે લીલા શાકભાજીમાં આ છે પાલક. શું છે? પાલક. પાલકની ભાજી બને, અને સૂપ બનાવવા માટે પણ પાલકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ પછી આ છે મરચાં. લાલ મરચું અને લીલું મરચું દાળ શાકમાં તો આપણે કાપીને નાખતા હોઈએ છીએ, પરંતુ આ મરચાં સુકાઈ જાય એટલે આ લાલ મરચાંનો આપણે શું બનાવતા હોય છે? પાવડર. તો લાલ મરચાંનો પાવડર એ દાળ શાકમાં નાખવા ઉપયોગી હોય છે. એ પછી છે ગાજર. શિયાળામાં કયું આવે છે શાકભાજી? તો ગાજર આવે છે, જે કંદમૂળ પણ કહેવાય, અને જમીનની અંદર ઉગતું હોય છે, અને ગાજરનો હલવો પણ આપણે બનાવતા હોય છે. આ છે ભીંડા. શું છે? ભીંડા. તો ભીંડાનું શાક પણ બનતું હોય છે. ને મૂળા. મૂળા છે એ શિયાળામાં આવે, અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બટાકા. બાળકોનું પ્રિય શાકભાજી બટાકા. બટાકાનું શાક પણ બનતું હોય છે, અને બટાકાની વેફર પણ બળતી હોય છે, અને બટાકાની મમ્મી ઉનાળામાં કાતરી પણ બનાવતી હોય છે. આ ફુલાવર છે. શું છે? ફુલાવર. ફૂલ જેવું લાગે છે એ ફ્લાવર છે. શિયાળામાં આવે છે વટાણા. તો વટાણાનું મમ્મી શાક બનાવતી હોય છે. આ છે ફુદીનો. ફુદીનાની ચટણી બનતી હોય છે. આ છે દૂધી. દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. દૂધીનું શાક પણ બને, અને દૂધીનો હલવો પણ બનતો હોય છે. અને સૌથી સારામાં સારું લોહી બનાવવા માટે જે ઉપયોગી ગણાતું હોય છે એ છે આ બીટ. શું છે? બીટ. બીટનું સલાડ પણ બનતું હોય છે, અને બીટનો હલવો પણ બનતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ શાકભાજીનો પરિચય કેળવ્યો, હવે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે શાકભાજીનો પણ પરિચય મળ્યો અને ગીત ગાયા. એ આગળ છે વિચારો, અભિનય કરો અને કહો. તમને તમારો કેવો ફોટો ગમે, અને ગમતા ફોટા સામે આ રીતે સ્માઈલોનું ચિત્ર દોરવાનું છે. તો આપણને ફોટા કેવા કેવા ગમે છે, તમને કેવો તમારો ફોટો ગમે છે, એના આગળ આપણે સ્માઈલી દોરવાનું છે. તો ઊંઘતો, તમને ઊંઘતો ફોટો ગમે, તમને જે ફોટો ગમતો હોય ત્યાં તમારે સ્માઈલી દોરવાનું. અત્યારે મને ગમતો હશે એ રીતે હું દોરીશ. તો અહીંયા આપણે દોરતા નથી હિંચકા ખાતો ફોટો. તો હિંચકા ખાતો ફોટો એમ કે આપણે એન્જોય કરતા હોય, આનંદ કરતા હોય, ફોટો આપણને ગમતો હોય છે, એટલે ત્યાં હું સ્માઈલીનું ચિત્ર દોરું છું. એ પછી ત્રણ નંબરમાં છે અક્કડ અને અદબ સાથે. તો એવો આપણને ફોટો ગમે ને, એકદમ અક્કડ થઈ ગયેલા હોય, ઝાડ પર ઊંધો લટકતો, તો એવો ફોટો પણ ગમે નહીં. તમને જો ગમતો હોય તો તમે સ્માઈલી દોરી શકો છો. આંખ બંધ હોય તેવો, એ ફોટો આપણને ગમે નહીં, કારણ કે સારો ના આવ્યો ફોટો આપણને ગમે નહીં. આંખ ન ખુલ્લા હોય તેવો, બધા મિત્રો સાથે, તો આપણા બધા મિત્રો સાથે આપણે આનંદ કરતા હોય તો એ ફોટો આપણને ગમતો હોય છે, એટલે ત્યાં હું સ્માઈલીનું ચિત્ર દોરું છું. રડતો ફોટો, તો રડતો ફોટો કોઈને ગમે નહીં. બીમાર પડ્યા હોય ત્યારનું, તો એવો પણ ગમે નહીં. અને નવા કપડાં પહેરેલો, હા આપણે તૈયાર થયા હોય તો આપણને આપણો ફોટો એ ગમતો હોય છે, ત્યાં આપણે સાઈડનું ચિત્ર કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, મને જે વસ્તુ પસંદ હતી એ મેં કરી છે, તમને જે રીતના તમને ગમતું હોય એ રીતના ફોટા પર તમારે આપણે સ્માઈલોનું ચિત્ર કરવાનું છે. તો આ તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. અત્યારે બીજું સરસ મજાના ફોટા વિશેનું આપણે ગીત ગાઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફોટો પાડું ગીત છે એ ગાવાનું છે. તો ગીત ગાવું છે ને, ત્યારે આપણે ગીત ગાઈએ. મમ્મી મમ્મી ફોટો પાડું. બાળક શું કહે છે? પ્રશ્ન કરે છે. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મલક મલક તું થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. મલક મલક તું થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જોઈ ચમેલી અઢેલી ઉ ગુલાબ જોડે જો બેઠો પાડું. જોઈ ચમેલી અઢેલી ઉ ગુલાબ જોડે જો બેઠો પાડું. તું તો મમ્મી પરી સમાણી, તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું. કોલ જઈ તું આંખો સરકી, તે પછી હું ઊંઘતો પાડું. કોલ જઈ તું આંખો સરકી, પછી કે પછી હું ઊંઘતો પાડું. રાતને મોઢું જરી
વિદ્યાર્થી મિત્રો આ ગીત હતું મમ્મી મમ્મી ફોટો પાડો બોલ સાચો કે ખોટો પાડો સાચો ફોટો પાડો બોલ તારો ખોટો પાડો મલક મલક તો ખાય તું થોડો એટલે કે મંદ મંદ ધીમું ધીમું હસતે કરતા હોય એ મલક મલક તો ખાય તું થોડો નહીં તો ચહેરો રોતો પાડો તું ન હસે નહીં તો તારો ચહેરો રડતો હોય એ રીતે પાડો જુઈ ચમેલી અઢેલી હું જુઈ અને ચમેલી સાથે ઊભી હોય તે અથવા ગુલાબ જોડે હું બેઠો પાડો તું તો મમ્મી પરે સમાડી મમ્મી કોના જેવી લાગે છે પરી જે લે હવામાં ઉડતો પાડો ખોલ જરીક તું આંખો સરખી તારી આંખો સરખી ખોલ કે પછી હું તને ઊંઘતો ફોટો પાડો રાતને મોઢું બંધ જરીક નહીં તો હું તારો ફોટો એટલો બગડતો બોલતી હોય એવો આપશે તારો ફોટો બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડો તો આપણે ગીત ગાયું એ તમારે ઘરે ગીતનો અભ્યાસ કરવાનો છે અને આ ગીતના લેખક છે ગોળાભાઈ પટેલ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ તમારે મસાલો જે પાઠ છે એનો અભ્યાસ કરવાનો છે નમસ્કાર